ગાયત્રી બાળકો, સ્વસ્તિક શિક્ષણ શંકુલના જ ઓનલાઈન વિડીયોમાં તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો ચલો બાળકો, આજે આપણે કયો વિષય ભણીશું? અંગ્રેજી. તો બધા જણ અંગ્રેજીની નોટ લઈને બેસી જાઓ. જુઓ બાળકો, આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. એના પછી આપણે સરસ મજાનો લાલ રંગ વિશેની માહિતી મેળવીશું. કયા રંગ વિશેની માહિતી મેળવીશું? લાલ રંગ વિશેની. તો ચલો એની પહેલાં આપણે અંગ્રેજી વિષયની અંદર આગળ ભણી લઈએ. હવે જુઓ બાળકો, અહીંયા શું આપેલું છે કે ચોરસમાં આપેલ અંગ્રેજી મૂળાક્ષરો શોધીને ગોળ કરો. એટલે કે ચોરસમાં જે અંગ્રેજી મૂળાક્ષર આપ્યો છે એ શોધીને આપણે શું કરવાનું છે? ગોળ. તો અહીંયા કયો મૂળાક્ષર આપ્યો છે બાળકો? આઈ. આઈ ફોર આઈસક્રીમ અને આઈ ફોર ઇંકપોટ બી થાય. બરાબર બાળકો? તો ચલો હવે આપણે આઈ શોધીશું. તો જુઓ બાળકો, આમાં તમને આઈ જ્યાં પણ દેખાય ત્યાં તમારે શું કરી દેવાનો છે? ગોળ. શું કરી દેવાનું છે બાળકો? ત્યાં તમારે ગોળ. પછી જુઓ બાળકો, જે, જે ફોર જગ. જે ફોર શું થાય? જગ. તો હવે આપણે આની અંદર જે શોધીશું અને એની ફરતે શું કરીશું? ગોળ. જે ફોર જગ. પછી ચલો કે, કે ફોર કાઇટ. તો આની અંદર તમને કે ફોર કાઇટ ક્યાં દેખાય છે? તો આપણે તેની ફરતે ગોળ કરીશું. પછી એલ ફોર લાયન. તો તમને આમાં લાયન ક્યાં દેખાય છે? એટલે કે એલ મૂળાક્ષર ક્યાં દેખાય છે? તો આપણે તેની ફરતે કરીશું ગોળ. તો આવડે ને બાળકો તમને આવી રીતે કરતા. ચલો હવે નીચે ચોરસમાં આપેલ અંગ્રેજી મૂળાક્ષરો સ્પેલિંગમાંથી શોધીને ગોળ દોરો. તો જુઓ બાળકો, અહીંયા ચોરસમાં કયો અંગ્રેજી મૂળાક્ષર આપેલો છે? તો શું આપેલું છે બાળકો ચોરસમાં? આઈ. તો જુઓ બાળકો, આની અંદર તમને જ્યાં પણ આઈ દેખાય આપણે તેના ફરતે શું કરીશું? ગોળ. તો જુઓ આઈ સી ઈ, તો આપણે આઈ ઉપર શું કરીશું? ગોળ. આઈ એન કે, આઈ ઉપર શું કરીશું? ગોળ. આઈ એલ એલ, આઈ ઉપર શું કરીશું? ગોળ. અને આઈ એમ બી, તો આઈ ઉપર શું કરીશું? ગોળ. એવી જ રીતે જે ફોર જગ, તો આની અંદર આપણે શું ગોતીશું? જે, જે એ આર, તો શું કરીશું? જે ઉપર ગોળ. જે ઈ ટી, તો જે ઉપર ગોળ કરીશું. જે ઓ બી, તો જે ઉપર ગોળ કરીશું. જે યુ જી, તો અહીંયા પણ જે ઉપર ગોળ કરીશું. પછી કે ઈ વાય, એટલે કે જો અહીંયા આપણે શું ગોતવાનું છે? કે, કે ફોર કાઇટ. તો કે ઈ વાય, તો એના ઉપર ગોળ કરીશું? આ મૂળાક્ષર ઉપર. પછી કે આઈ ડી, તો આપણે કે ઉપર ગોળ કરીશું. પછી કે આઈ ટી, તો આપણે અહીંયા ફરીથી કે ઉપર ગોળ કરીશું. પછી કે આઈ એન જી, તો અહીંયા પણ આપણે કે ઉપર ગોળ કરીશું. બરાબર ને બાળકો? આવી રીતના તમને મૂળાક્ષરો સ્પેલિંગમાંથી ગોતીને ગોળ કરતા આવડે ને. ચલો હવે આગળ. સૂચના પ્રમાણે શોધીને ગોળ દોરો. એટલે કે જો બાળકો, અહીંયા સૂચના પ્રમાણે તમારે શોધીને ગોળ દોરવાનું છે. અહીંયા આપણને શું શોધવાનું કીધું છે? આઈ. તો ચલો અહીંયા સરસ મજાનું એક ચિત્ર આપેલું છે, એની અંદર અંગ્રેજી મૂળાક્ષરો આપેલા છે. તો એ આપણે શોધી શોધીને એની ઉપર શું કરવાનું છે? ગોળ. તો પહેલાં આપણે અહીંયા શું શોધીશું? આઈ. તો જો બાળકો, આની અંદર તમને જ્યાં આઈ દેખાય ત્યાં તમારે શું કરવાનું છે? ગોળ. તો જો આ મરચાની અંદર આઈ છે, તો મેં એની ઉપર ગોળ કર્યા છે. આ ચિત્ર શેનું છે? મરચાનું. કેપ્સિકમ મરચાં આવે ને બાળકો, એનું ચિત્ર છે. પછી બાજુમાં જે શોધો. તો જો બાળકો, આની અંદર શું શોધવાના છે આપણે? જે. તો જુઓ તમને આની અંદર જે દેખાય છે એની અંદર તમારે ગોળ કરવાના છે. પછી અહીંયા શું શોધવાનું છે? કે શોધો. તો આ બધાની વચ્ચેથી આપણે શું શોધીશું? કે. તો જુઓ બાળકો, અહીંયા હું કે ઉપર ગોળ કરીશ. આવડે ને બાળકો તમને આવું? ચલો હવે આગળ. ચિત્રો ઓળખીને સાચો અંગ્રેજી મૂળાક્ષર શોધી ગોળ કરો. હવે આને શું કહેવાય બાળકો? ઇંકપોટ. તો કયું ફોર ઇંકપોટ થાય? આઈ ફોર ઇંકપોટ. તો આ ત્રણેયમાંથી આઈ કયું છે?
તો પહેલું તો આપણે એની ફરતે શું કરીશું, ગોળ. પછી કાઈટ, કે ફોર કાઈટ. તો આ ત્રણેયમાંથી કે કોણ છે બાળકો, તો આપણે એની ફરતે ગોળ કરીશું. પછી આને શું કહેવાય, જગ, જે ફોર જગ. તો આપણે જે ઉપર ગોળ કરીશું. આવડે ને બાળકો તમને આટલું કરતા? તો ચલો તમારે નોટબુકની અંદર આટલું હોમવર્ક કરવાનું છે. હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર જોઈશું. તો ચલો બાળકો બધા જ જણ અંગ્રેજીની સ્વાધ્યાય પોથી લઈને બેસી જાઓ. આપણે એની અંદર આગળ જોઈશું પાના નંબર 20. પાના નંબર 20 ઉપર જોઈશું યુનિટ નંબર 49. અહીંયા શું આપેલું છે કે ચોરસમાં આપેલ અંગ્રેજી મૂળાક્ષરો શોધીને ગોળ કરો. તો ચોરસમાં અહીંયા શું આપેલું છે, અંગ્રેજી મૂળાક્ષર આપણે શોધીને ગોળ કરશું, જે આપણે હમણાં નોટબુકમાં શીખી ગયા. જો અહીંયા શું આપેલું છે, આઈ. તો આપણે આની અંદર આઈ શોધીને એના ઉપર શું કરીશું, ગોળ. તો બાકીનું તમારે જાતે સ્વાધ્યાય પોથીની અંદર પૂરવાનું છે. પછી યુનિટ નંબર 50, સૂચના પ્રમાણે શોધીને ગોળ દોરો. તો અહીંયા આપણે પહેલાં શું શોધવાનું કીધું છે, આઈ શોધો. તો આની અંદર તમને જ્યાં જ્યાં આઈ દેખાય ત્યાં તમારે શું કરવાનું છે બાળકો, ગોળ. બાકીના ત્રણ તમારે જાતે કરવાના છે. ચલો યુનિટ નંબર 51, તો આની અંદર શું આપેલું છે કે ચોરસમાં આપેલ અંગ્રેજી મૂળાક્ષરો સ્પેલિંગમાંથી શોધીને ગોળ દોરો. તો જો બાળકો અહીંયા શું આપેલું છે, આઈ. તો અહીંયા થોડાક સ્પેલિંગ આપેલા છે, એમના ફરતે ગોળ કરવાનું છે. પણ કોના ફરતે, જ્યાં તમને આઈ દેખાય એના ફરતે. આઈ એન કે, તો આઈ ઉપર શું કરશું, ગોળ. આઈ એલ એલ, આઈ ઉપર ગોળ. આઈ એમ પી, તો આઈ ઉપર ગોળ. મેં તમને નોટબુકમાં પણ શીખવાડ્યું છે તે પ્રમાણે તમારે જાતે કરવાનું છે. પછી યુનિટ નંબર 21, સોરી પાના નંબર 21, એની અંદર છે યુનિટ નંબર 52, ચિત્ર ઓળખીને સાચો અંગ્રેજી મૂળાક્ષર શોધીને ગોળ દોરો. તો જો મેં તમને હમણાં નોટબુકમાં શીખવાડ્યું ને બાળકો, ઇંકપોટ, તો આઈ ફોર ઇંકપોટ. તો હું આઈ ઉપર ગોળ કરીશ. તો તમારે પણ એવી રીતના મૂળાક્ષરો શોધી શોધીને શું કરવાના છે, ગોળ. તો ચલો બાળકો સ્વાધ્યાય પોથીની અંદર તમારે આટલું હોમવર્ક કરવાનું છે. હવે આપણે લાલ રંગની વિશે જાણીશું. તમને બધાને ખબર છે ને બાળકો લાલ રંગ કોને કહેવાય, તો આપણે એના વિશે માહિતી થોડી મેળવીશું. ચલો બાળકો હવે આપણે આગળ જોઈશું. તો મેં તમને કીધું હતું કે આજે આપણે લાલ રંગની માહિતી મેળવીશું. તો જો રંગની માહિતી, લાલ રંગ, તો આજે આપણે કયા રંગની માહિતી મેળવીશું બાળકો, લાલ રંગની. તો ચલો હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવું છું જે લાલ કલરની હોય છે. તો ચલો સૌથી પહેલા તો આપણે જોઈશું બોટલ. જો બાળકો બોટલનો કલર કયો છે, લાલ. તમારી પાસે બી લાલ કલરની બોટલ હશે. પછી હું તમને બતાવું છું સફરજન. આ શું છે, સફરજન. ચલો બાળકો સફરજન કયા કલરનું હોય છે, લાલ કલરનું. ચલો સફરજન. પછી હું તમને બતાવું છું દાડમ. તમે બધા દાડમ ખાવ છો ને બાળકો, તો ચલો દાડમ કયા કલરની હોય છે, લાલ કલરની. ચલો પછી હું તમને એક વસ્તુ બતાવું છું. અત્યારે આપણે બધા મોઢા ઉપર શું પહેરીએ છીએ બાળકો, માસ્ક. તો જો મારી પાસે લાલ કલરનું માસ્ક છે, તો આને કયો કલર કહેવાય, લાલ કલર. ચલો હવે તમે બધા મોબાઈલ પર વાપરતા જ હશો બાળકો, મોબાઈલમાં તમે લોકો ગેમ રમો છો ને. તો જો મારી પાસે લાલ કલરનું શું છે, મોબાઈલનું કવર. તમારા બધાની પાસે પણ જે કવર હશે, અમુક લોકોની જોડે લાલ કલરનું કવર હશે, બરાબર બાળકો. ચલો હવે હું તમને અહીંયા થોડા રમકડા બતાવું છું જે કેવા કલરના છે, લાલ કલરના. તો જો બાળકો આ શું છે, ટ્રેન ગાડી એટલે કે ટ્રેન. આમાં જે પૈડા છે એ પૈડા કયા કલરના છે, લાલ કલરના. પછી જો બાળકો આ પણ રમકડું કયા કલરનું છે, લાલ કલરનું. અને આ પણ લાલ કલરનું. ચલો હું તમને એક વસ્તુ બતાવું છું. આપણે અંગ્રેજીની અંદર શું શીખી ગયા, એબીસીડી શીખ્યા ને બાળકો, શું શીખ્યા અંગ્રેજીમાં, એબી.
જો અહીંયા મારી પાસે બે આલ્ફાબેટ છે કેટલા છે બે અને શું કહેવાય બી આપણે શીખ્યા ને અંગ્રેજીમાં બી ફોર બોલ અને આને કહેવાય ઈ ફોર એલિફન્ટ તો જો બાળકો મારી પાસે બે આલ્ફાબેટ કયા કલરના છે લાલ કલરના ચલો હવે આપણે ચિત્રકલાનો રંગ પૂરીએ છીએ ને બાળકો તો જુઓ આ રંગ કયા કલરનો છે રેડ કલરનો કયા કલરનો છે લાલ કલર આપણે લાલને અંગ્રેજીમાં શું કહેવાય રેડ કલર જુઓ તમે લોકો કલર પૂરતા જશો તો એની અંદર લાલ કલર આવતો હશે ચલો હવે હું તમને એક વસ્તુ બતાવું છું જુઓ બાળકો આને શું કહેવાય એક પ્લેટ કહેવાય હવે આ પ્લેટ કયા કલરની છે લાલ કલરની એની ઉપર શું લખેલું છે વન ટુ થ્રી એન્ડ ફોર કયા કલરની પ્લેટ છે બાળકો લાલ કલરની તો જો બાળકો અહીંયા મેં તમને ઘણી બધી વસ્તુઓ બતાવી છે લાલ કલરની ચલો એક વસ્તુ તમને હજી બતાવું છું જો બાળકો અહીંયા આ જે છોકરી છે તો આને કયા કલરની ટી શર્ટ પહેરી છે લાલ કલરની કયા કલરની ટી શર્ટ પહેરી છે બાળકો લાલ કલરની તો તમારી પાસે પણ લાલ કલરની ટી શર્ટ છે ને બાળકો તો જો બાળકો તમારે શું કરવાનું છે હવે તો આજે મેં તમને કયો કલર શીખવાડ્યો છે બાળકો તો આજે આપણે કયા રંગ વિશે શીખ્યા લાલ રંગ વિશે શીખ્યા હવે તમારે બધાએ શું કરવાનું છે બાળકો તો જો મેં તમને આજે લાલ રંગ વિશેની માહિતી આપી છે તો હવે તમારે શું કરવાનું છે તમારા ઘરમાં તમને જેટલી બી લાલ રંગની વસ્તુ મળે એ બધી જ ભેગી કરીને એક સરસ મજાનો ફોટો પાડીને મોકલવાનો છે જો તમારી પાસે લાલ કલરની ટી શર્ટ હોય કાં તો શર્ટ હોય તો તમે તમારો ફોટો લાલ કલરની ટી શર્ટ પહેરીને એની અંદર પણ મોકલી શકો છો બધા જ જોડે લગભગ લાલ કલરની ટી શર્ટ હશે જ જેની પાસે હશે એ લોકો ફોટો પાડીને મોકલી આપજો અને ના હોય તો બી વાંધો નહીં પણ તમારા ઘરની અંદર જેટલી બી લાલ કલરની વસ્તુ હોય એ બધી જ ભેગી કરીને સરસ મજાનો ફોટો પાડીને મોકલજો તો ચલો બાળકો આજે આપણે લાલ રંગ વિશે ભણ્યા છીએ હવે પછીનો ટોપિક આપણે આવતા વિડીયોમાં ભણીશું જય જયંતિ બાળકો.